ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું સાથે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલ શરૂ થયાને 300 દિવસ થયા છે, ત્યારે આ મહિને પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવા રહેતાં છે. એપ્રિલ શરૂ થયો છે, હજુ તો ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરૂ થયો. ત્યાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 6 અને 7 એપ્રિલના રોજ કમોસમી વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે 6 અને 7 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરીથી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે ફરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણા વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. ભેજના કારણે 3 થી 8 એપ્રિલ સુધી ફરીથી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે 8 થી 14 એપ્રિલ સુધી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. 22 એપ્રિલ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. આ વખતનું ચોમાસું નબળું રહેશે. આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા સહિત સુરત, તાપી અને ડાંગમાં વરસાદની શક્યતાઓની આગાહી કરવામાં આવી છે. अगले 2 दिन में यानी 3 और 4 अप्रैल को बारिश होने का कोई संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में 1-2 हफ्ते क्लाउड मिल सकता है. लेकिन 5, 6, 7 तारीख को गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में आइसोलेटेड प्लेसेस में लाइट रेन हो सकता है. उसका साथ साथ थंडरस्टॉर्म लाइटनिंग भी हो सकती है. कहीं कहीं एक हर जगह में मॉडरेट रेन भी होने का संभावना है. जो रेन रहेगा मोस्टली नॉर्थन पार्ट ऑफ गुजरात यानी कच्छ, मोरबी, सुरेंद्रनगर, राजकोट, जामनगर, इवन द्वारका में भी हो सकता है. और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर में भी होने का संभावना है. डे टू के लिए, पाँच तारीख के लिए, 6 तारीख के लिए, इवन 7 तारीख को सर्दर्न पार्ट ऑफ गुजरात जैसे सूरत, भरूच, नर्मदा, तापी और कच्छ में भी होने का संभावना. अभी फिलहाल और एक वेस्टर्न डिस्टर्बेंस का अप्रोच होने वाला है, उसके कारण से क्लाउड बनेगा और बारिश भी हो सकता है. इवन और एक सर्कुलेशन भी साउथ वेस्ट राजस्थान में है, उसका कारण से भी, वो दोनों का कारण होगा, वेस्टर्न डिस्टर्बेंस एंड सर्कुलेशन जो साउथ वेस्ट राजस्थान में है, उसका दोनों का एसोसिएशन में गुजरात स्टेट को आइसोलेटेड प्लेसेस में लाइट रेन का साथ साथ लाइटनिंग, थंडरस्टॉर्म एक्टिविटीज होने का संभावना है. બનાસકાંઠા જિલ્લાના ધંધરા તાલુકામાં 34 સમાજના મોટી સંખ્યામાં વસવાટ કર્યો છે, ત્યારે આંજણા 34 સમાજના 30 અને 24 ગોળના કુલ 54 ગામો આવેલા છે. ત્યારે આંજણા સમાજ દ્વારા